જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. જય સચ્ચિદાનંદ. કેતન, જ્ઞાનની આટલી બધી વાતો સાંભળવા છતાં રિલેટિવમાંથી સંપૂર્ણ રીતે નીકળાતું નથી. હજુ પોતાની માન્યતાઓને લીધે જ્ઞાનીનો અંતરાશય યથાર્થ રીતે પકડાતો નથી. તો જ્ઞાનની કઈ સમજણ ગોઠવી, પોતાની ગ્રંથિઓ ઓગાળવી જેથી સ્વરૂપની રમણતા વધે? તો બધું મૂળ બ્લન્ડર્સ તૂટ્યું કે હું કેતન નથી, હું શુદ્ધાત્મા છું. બધું એટલું જ તૂટ્યું છે, બીજું બધું અજ્ઞાન બાકી છે. હું હસબન્ડ નથી, હું ફાધર નથી, હું સન નથી, બધું બ્લન્ડર્સ રૂપે તૂટ્યું, પણ મિસ્ટેક રૂપે બધું જ ઊભું છે. એટલે દાદા કહે છે ને કે આ જ્ઞાન પછી 80% ક્રોધ જાય, 30% માન જાય, 15% કપટ જાય, 2% લોભ જાય. એટલે ક્રોધ માન માયાલોભમાં અમુક પ્રમાણમાં બધું ગયું. મિથ્યાત્વ મોહ તૂટ્યો આખો, સમ્યકત્વ મોહ તૂટ્યો, ને મિશ્ર મોહ ગયો બધો. એટલે આ ફક્ત હું આત્મા છું એટલી બાબતનું જબરજસ્ત જાગૃતિ મળી ગઈ. પછી બીજા બધા, પેલા માન 70% છે ને, કપટ 85%, કપટ અને 98% લોભ, એ બધું હવે નડે છે આપણને. એટલે ભરેલો માલ નડે છે બધો. એ ભરેલો માલ બધી કેટલી સુખની માન્યતાઓ, બધી ઊંઘવામાં સુખ ને ખાવામાં સુખ ને વિષયમાં સુખ ને પરિગ્રહમાં બધામાં. એટલે હવે આ ભરેલો માલ છે, ધીમે ધીમે આત્માની દ્રષ્ટિ રાખીને બધું જાગૃત થતા જાઓ, જુદું રાખતા જાઓ. અથવા બીજા શબ્દોમાં 5 આજ્ઞા ગોઠવો કે આ શુદ્ધાત્મા કરવાથી પણ પેલું કરતાપણું નહીં છૂટે. એટલે 5 આજ્ઞા ગોઠવીશું ને તો જે કરતાપણું, મમતાપણું, હુંપણું એ બધા તૂટવા માટેની 5 આજ્ઞા છે. અને 5મી આજ્ઞા સત્સંગ રોજ 5-10 વાતો સાંભળતા હતા એટલા રોંગ બિલીફના પર્યાયો છૂટતા જાય, રાઈટ બિલીફ સેટ થતી જાય. એટલે હવે આમાં કહીને બધું સાચે રસ્તે છીએ, બધું વાત સાચી, ફક્ત આપણી પેલી ભૂલ ક્યાં થાય છે? 5 આજ્ઞાને મહત્વ મૂક્યા વગર પ્રકૃતિના દોષોનું મહત્વ મુકાઈ જાય છે. માન જરા છંછેડાયું તો રક્ષણ થઈ જાય, પ્રતિક્રમણ નથી થતા. કઈ રીતે માન જોખમી છે, માન ખોટું છે તો લાગે છે, પણ બીજા 3 સ્ટેપ બાકી રહી જાય છે એ દરેક દોષ માટે. એટલે ધીમે ધીમે આપણે સમજ કરતા આ ટોળામાં પડી રહ્યો છે. નિરૂમા કહે છે ને, બાલદીમાં પડી રહ્યા છો તો ઉકેલાવશે. ઊંચામાં ઊંચું આ છે કે ભાઈ જો, જેને છૂટવું છે, કંઈ જોઈતું જ નથી, જોઈતું નથી એટલો શબ્દ જ મહત્વનો છે. આમ છૂટવું છે, આ હુડકાને દરિયા કિનારે દરિયા સુધી મોકલવું છે, પણ ખૂંટા છોડવા નથી. આખી રાત થલેસા મારે તો કંઈ આ હુડકું આગળ વધે નહીં. એટલે કંઈ જોઈતું નથી સંસારનું, અને મોક્ષે જ જવું છે, છૂટવું છે, તો પછી બધી જાગૃતિઓ વધતી જશે. હજી માન્યતાઓની પકડ રહેલી હોય ને, હજુ પેલું હું કહું છું એમ કેમ નથી કરતા, એટલે અહંકાર રક્ષણ કરી દે છે ને. માન્યતાઓ ખોટી છે એવું જાણે ને તો શરૂઆત થાય જાગૃતિની. માન ખોટું છે કઈડતું જ નથી, લોભ કઈડતો નથી કે આટલું તો સેવિંગ રાખવું જ પડે, વિષય ખોટો છે એવું લાગે, તોય પાછું એકાગ્રતા આવી જાય છે, મીઠું લાગે છે. એટલે શું, દોષોને જાણ્યા પછી જ્યારે દોષો ઉદયમાં આવે છે ત્યારે
રસ આવે છે, એમાં મજા આવી જાય છે, અથવા તો સાચું લાગે છે, જો ખૂંચતું નથી, પછી કદાચ ખૂંચે થોડી વાર પછી, પણ જરાક ખૂંચે એટલે એક બે ટકા પડ તૂટે, એક બે પડ તૂટે. એટલે હવે આમાં ઉપાય કશું જ નથી. આપણે બાટલીમાંથી હવા કાઢવી હોય ને, કુસંગને કાઢવો હોય તો સત્સંગ ભર ભર કરો, પાણી ભર ભર કરો, હવા નીકળ્યા કરશે. એવા સત્સંગ સમજ સમજ કર્યા કરો. ને આપણો દિલ તો આ જ વાતમાં આપણે સ્વીકારીએ છીએ કે દાદાની વાત એ અલ્ટિમેટ છે અને આ જ સાચું છે અને આવું જ મારું જીવન હોવું જોઈએ, આ આજ્ઞા પાડવી જોઈએ. એટલે ધીમે ધીમે ચોક્કસ બધું વધશે. દીપક, એક દાખલો આપું કે આપણે હમણાં જ ગુરુ પૂર્ણિમા હતી ને, ત્યારે નિરૂમાની પેલી પ્રાર્થના હતી ને સિમંદર સ્વામીની, એમાં નિરૂમા એક વાક્ય બોલાવે છે કે મારા હૃદયમાં સિમંદર સ્વામી સિવાય બીજા કોઈનું સ્થાન ના હો. તો એટલે આમ એ વખતે એટલે એવું કંઈક ક્લિક થયેલું ને કે આમ જાણે એ જ લાગ્યા કરે આમ અંદરથી કે બીજું જે કંઈ પણ છે એ બધું જ નીકળતું જાય, ફક્ત એક સિમંદર સ્વામી જ અંદર ઉમેરાતા જાય, એટલું બધું આમ બહુ દ્રઢ થઈ જાય. હવે દ્રઢ કેટલા સમય સુધી રહે, પણ પછી પાછું થોડુંક 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 એવું થતું જાય કે એમાં કચાશ આવતી જાય. તો એવું એવું કેમ બને છે? રિલેટિવને વેલ્યુ મૂકી એટલે. અત્યારે ઓફિસમાં અહીં શિબિર ચાલુ થવાની, અને ઓફિસવાળા ના પાડે કે તારે સત્સંગમાં નથી જવાનું, આ ચાર દિવસ તને નહીં જ જવા મળે, તો આપણું ચિત્ત કામ બધું જ કરે પણ ચિત્ત ત્યાં ના હોય. આ ઇન્ટરેસ્ટ પડી ગયો ને આમાં, અને આ જ કે મારું હું કેટલું મોટો લોસ કરી રહ્યો છું, એટલું બધું આમ ધ્યાન જ ના પડે ને એવી રીતે. એટલે આજે હજુ આમાં ઇન્ટરેસ્ટેડ છે એટલે આ કહે ને પ્રશસ્ત રાગ આત્મા ઉપર, આત્માના સાધનો ઉપર, આત્માના જ્ઞાની ઉપર, અને એ રાગ બેઠો એટલે પછી સંસાર ન છૂટતો જાય. એટલે આમાં દાદાએ બહુ સરસ કહ્યું છે, પરભાવ પ્રત્યે પ્રેમ છૂટતો નથી. હવે સીધો છૂટે એવો નથી, એટલે પરભાવ એના ખલાસ થયા છે, એવા જ્ઞાની ઉપર પ્રેમ બેસે સત્પુરુષ ઉપર. આવો તો ક્રમિક માર્ગની વાત છે, એટલે કે શ્રીમદ રાજચંદ્રની, તો ધીમે ધીમે પછી પરભાવ પ્રત્યેનો પ્રેમ છૂટે. અને પ્રભાવ ક્ષય થયો એટલે દાદા કહે છે ને, પ્રભાવ ક્ષય થયો એટલે સિદ્ધ ક્ષેત્રમાં સ્થાન પામે છે. પ્રભાવ કોને કહેવાય? આ બધું જ તન્મય આકાર થાય છે. આપણે તો શબ્દમાં લાવીએ છીએ કે હું કેતન છું મનાય છે, પણ એવું વર્તે છે. નિરૂમાને કેવું હોય કે આટલું બધો વ્યવહાર કે બીજું હોય, પણ તો એ આપણને એમને એવું ના લાગે કે સિમંદર સ્વામીની કે દાદાની ભક્તિમાં બિલકુલ એમની ઉણપ થાય છે, તો એ એવું કયા કયા આધારે? એટલે એમને તો દાદાનો વિરોહ છૂટતો જ નહોતો, અને એનું કારણ મોટા મોટું ભવભવનો પરિચય હોવો જ જોઈએ. દાદાનો વિરોહ છૂટતો જ નહોતો, એમને દિવસ રાત આમ જલ્યા જ કરે અંદર આ બધું જ. અને તે કામે દાદાની ઈચ્છા પૂરી કરવા પૂરતું જ છે કે એમને આજ્ઞા પૂરી કરું, એમની ઈચ્છા પૂરી કરું, મારે જતા જ રહેવું છે, એક સેકન્ડ જોઈતો જ નથી આ સંસાર, એટલું બધું મોહ છૂટી ગયો હતો સંસારનો. અને એ જ વસ્તુ સમજ સમજ આપણે કરીએ છીએ એમની વાતો ઉપરથી, વાણી ઉપરથી. બાકી એટલા બધા સંસારના મોહ જ નડે છે કે આત્મ સુખનો મોટા મોટો અંતરાય કોણ બનાવે? સંસાર સુખ ભોગવવાનું મોહ, પછી માન એમાં આવી જ ગયું. મોહમાં ચારે ભાગ પડે, ક્રોધ માન માયા લોભ, એમાં બે ભાગ પડવા તો માન અને લોભ. જો એક સેમ્પલ બતાડું, દેવલતા આસરા અહીં રહેવા, સિમંદર સિટીમાં રહેવા આવ્યા પછી કાયમ વિચાર આવ્યા જ કરે છે કે ફાઇલ નંબર 3, 4, 5, 6, 7 દેવલતા અને કેમ ફોન નહીં કરતા? એટલું બધું ઊંચું નીચું થઈ જાય છે, જ્ઞાનમાં રહેવાતું જ નથી મારાથી, તો મારે હવે શું કરવું? કે છે બીજા સાથે તો બહુ વાતોનો સમય મળે છે, પણ આ લોકો મારી ઉપર ફોન કેમ નથી કરતા? હું શું કરું? કે છે હું શું વિધિ કરું કે લોકો મારી સાથે ફોન કરવાનું ચાલુ કરે, અને પછી એટલા બધા મારી પર ફોન આવે અને હું ના કંટાળું ત્યાં સુધી, મને ગમે ત્યારે રાત્રે દાડે ફોન કર્યા જ કરે, એવું દાદા ભગવાન ખૂબ પ્રાર્થના કરું, મને રસ્તો બતાડો. કે છે નહીં ના દીપક, તો કયો રસ્તો બતાડું તમને? નહીં છૂટવું છે. શું છૂટવું છે?
આવું ઊંચું નીચું થાય પણ એ ન થવું જોઈએ, એના માટે શું કરવું? કશું નહીં, એ લોકોને કહેવાય મને ફોન કરો એટલે આવી જાય, એટલે આપણું બચ્ચું શું બંધ થઈ જશે, ચું 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 બંધ થઈ જશે. ના પણ એવી આશા નથી રાખવી, પણ નીકળી જાય. નથી રાખી તો તમે હેમલતાને કહો, મારે શું કરવાનું તમે બતાવો ને. તમારે હેમલતાને કહેવાનું કે કચ કચ કર્યા કરવી, શું ફોન માટે રાહ જુઓ છો, શરમ નથી આવતી, શેના માટે અહીંયા આવ્યા છો, અને ફોન કરીને તમારો શું ઉદ્ધાર થઈ જવાનો છે, શું ફાયદો કાઢશો? અને એ તમને બે કહેશે તું મમ્મી આવતી રહે તો શું કરશો, તમે જવું છે તમારે? ના. તો શેના માટે ફોનની આશા રાખો છો? એ લોકોની ગરજ નથી તો તું શું કામ આટલું કચકચ કરે છે, શેના માટે કરો છો? શું જોઈએ તમારે? ફોન લગાડો તો લગાડો, વાત કરો, પછી એની સેવા કરજો, જાઓ. જિંદગીને 50 વર્ષ તો ધોઈ નાખ્યા છે, જો બીજા જે 100 વર્ષ આપણી પાસે એક્સટેન્શન છે ધોજો, જાઓ. ના નથી વડો ને, બરોબર? હા બરોબર. તમારી હેમલતા ને તમારે વડવાનું હોય કે મારે વડવાનું હોય? નહીં, મારે વડવાનું. તો વડો બરો, અરીસામાં જોઈને 92 સ્ટોપ પર મારી એ ભાગી ના જાય, આગી પાછી ના થાય. જય સચિદાન. અને આ શું લખ્યું, બીજા સાથે તો બહુ વાતોનો સમય મળે છે, એટલે એટલે એ લોકોને બીજી ફાઇલો સાથે બહુ ટાઈમ મળે, એ તમને કઈ રીતે ખબર પડી? એટલે અમે ઘરે હોય ત્યારે ફોન ઉપર વાતો કરતા હોય ને, એટલે. અને એ તમને હજુ ભૂલ્યા નથી તમે? ના ના, બસ હવે આટલી જ ભૂલ કાઢવાની છે, સમજાયું કે તને? હજુ ફોન નથી કરતા, જો ફોન કરે ને તો કે મને આટલું મારી પાસે સેવા કરવા નથી આવતા, જો જો આવે ને તો કે શું મારું સારું નથી બોલતા, મારી ભૂલો કાઢે છે, જો ભૂલો કાઢવાની બંધ કરે ને સારું બોલે ને તો કે શું એની વાઇફને દુઃખ મટાડતા નથી અને મારી સેવા કરવા આવે છે, એટલે આ પ્રોબ્લેમની એન્ડલેસ પ્રોબ્લેમ છે. હવે આ ક્યાંથી શરૂઆત કરવી? હવે એવા આપણે એવા લોકોને આપણે જ્ઞાન આપ્યું છે ક્રમિક માર્ગમાં, શું બધો સંસાર છોડીને આવેલો હોય, વૈરી છોકરા પૈસો ધંધો નોકરી કે બધું કપડાં હું કાઢી નાખે, નામ હું બદલી નાખે, અને ફક્ત ભગવાન તમારા શરણોમાં આવ્યો છું, અને આ કે છે આ બધો સંસાર તારો અને તું અહીંયા જ્ઞાન લેવા આવજે, એટલે એનું બધું સંસાર કેટલા 7000 ખૂંટા છોડ્યા ના હોય, અને ભાઈને મોક્ષે જવું છે આમ દોડે ખરો, પણ રબરના વેટલા આમ દોડે પાછો ખેંચાઈ જાય, પાછો દોડે પાછો ખેંચાઈ જાય. અમારે શું કરવાનું, એક એક દોરી કાપતા જવાનું, કાપતા જવાનું ધીમે ધીમે, રોજ કાપ્યા જ કરવાની. દાદા ભગવાન ગમે છે ને તમને? ગમે. કેટલા ગમે છે? 4, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 એ વધારે ગમે છે કે દાદા ભગવાન વધારે? દાદા ભગવાન વધારે. આટલું એને છોડાવશે, દાદા ભગવાન ગમતા થયા એટલે હવે તમારો મોક્ષ થવાનો. શું હેમલતાને મોહ છે પણ તમને તો નથી ને, હેમલતા ઉપર નથી ને, તમને હેમલતા ગમતી જ નથી ને, કે આ કેટલું ઊંધું પકડીને બેઠી છે. અરે રે, મને શરમ આવે છે કે આટલો મોહ અહીં આવ્યા પછી ભગવાનની ભક્તિ કરવાની હોય કે ઘરના યાદ કરવાના, એવું તમને થયા કરે ને? થાય છે. એટલે એ જ તમને છોડાવી દે છે આ, સમજાયું ને? એટલે તમારે જે દાડે ઘરના યાદ આવે ને ત્યારે મંદિરમાં બધાને મળી આવવાનું, અહીંથી શરૂ કરો, શ્રીમંદર સ્વામી પછી ચાંદ્રાણી અક્ષ દેવ આપણા ફેમિલી આ, સમજાય છે? નિરૂમાપા સમાધિ જઈને બેસું, 3-3 વખત નિરૂમા મળશે તમને, સાંઈ બાબાને મળી આવવાનું, પદ્મના ભગવાનને કે મારે આવતી 24માં તમે આવો ત્યારે અહીં રહેવું નથી, ત્યારે પહેલાં મને ત્યાં મોકલી દેજો. હા, કઈ આવવાનું એમને, ફાવે કે ના ફાવે? ફાવે. આ જ આપણું ફેમિલી, સમજાયું ને? બિપિન ફાઇલ અમારો, જેને મારા પણ ખલાસ થાય પછી અમારું બોલતો થતો હોય છે, તો અહીંયા લખ્યું છે અમારો ફાઇલ 1-2 નો કેસ હાથમાં લીધા પછી પદ્ધતસરનો પુરુષાર્થ કરવાનો જે રસ્તો બતાવ્યો તેનાથી દરરોજ સવાર સાંજ 4-5 કલાક સમય પ્રતિકોણ પ્રાર્થના વાણીનો સ્ટડી વિધિઓ બધામાં શરૂ થઈ ગયું, તો દાદાની કૃપા ઉતરી હોય તેવું લાગ્યું, પહેલાં થઈ શકતું નહોતું. તે ઉપરાંત આ સમય દરમિયાન આપતાણી બહાર ઉત્તરાર્ધનું પારાયણ જે દરરોજ અહીં રજૂ કરવામાં આવતું તે પણ ખૂબ મદદરૂપ બન્યું, ઘણી શક્તિઓ ઉત્પન્ન થઈ શકી અને એવું લાગ્યું ફાઇલ 1નો જ પુરુષાર્થમાં કચાશ હતી, આળસ હતી. તે ઉપરાંત ફાઇલ 2નો પણ ઘણો સાથ સહકાર જોવા મળ્યો પુરુષાર્થ દ્વારા, એટલે અત્યારે સ્થિતિ પહેલાં કરતાં ઘણી સારી છે એવું કહી શકાય. હવે આપના આશીર્વાદ તથા વિધિથી વધારે મજબૂતી મળે તેવી પ્રાર્થના.
ફાઇલ ટુનો અભિપ્રાય તમે ખાસ લઈ શકો છો મારી માટે, હું કેટલો સુધર્યો છું એ તમને, મને ખાતરી છે કે મારી માટે સારું કહેશે. જો ક્યાં છે ફાઇલ ટુ? એ સારું કેવું છે તમારે એની માટે? મારી ફાઇલ ટુ સુધરે, અને ફાઇલ તમને ભાઈઓ નો ભાવ એવો, મારી ફાઇલ વન સુધરે, આટલો જ ફેર. શું કેવું છે કહી દો. ફાઇલ ટુ ખૂબ જ ઉપકારી છે. પેલા તો એનું ખૂબ જ એમ થાય કે આ મને ક્યાં મળી ગયા, પછી થયું કે ના મળ્યા હોત તો આ દુનિયા શું છે ખબર જ ના પડી હોત. તો એમણે તમને ઓળખાણ પડાવી? હા. અરે વાહ. પેલા તો એવું જ થતું કે પેલા દાદા મળી ગયા હોત તો હું આમાં ગઈ જ ના હોત, પછી થયું કે દાદા મળ્યા હોત તો એ ખબર ના પડત કે આ શું છે દુનિયામાં, એમ કિંમત ના થાત. પછી થયું કે આ સારું થયું કે બધો અનુભવ થયો ને પછી મળ્યા એટલે વધારે કિંમત સમજાય. બહુ સરસ. હવે બધું ફેરફાર થયો ને, બધું ઘરમાં શાંતિ વધી ને? હા, હવે ઘણું સારું છે. કસાય હવે પ્રેમ ઓછો થઈ ગયો ને આપણે? હા, કસાય હવે થતા નથી, પણ થોડું હજી ફાઇલ 3 ના લીધે થાય. મેઇન પ્રોબ્લેમ જ ત્યાં હતો, ફાઇલ 3 થી જ. 18 વર્ષ સુધી તમારે જેમ 18 વર્ષ ચાલ્યા હતા એવું જ અમારે પણ 18 વર્ષ સુધી આ ચાલ્યું. 18 વર્ષ પૂરું થશે, શું આપણે આશા રાખીએ. બલદેવ ભાઈ પટેલ ક્યાં છે? એ કે છે, મારો પ્રશ્ન છે કે સ્વરૂપ જ્ઞાન પછી રિલેટિવ માન વચન કાયા ફાઇલ નંબર 1 વ્યવસ્થિતને આધીન છે, તો આપણો પુરુષાર્થ રિયલમાં રહેવાનો જ છે? રિલેટિવમાં કાંઈ ફેરફાર થઈ શકે? વ્યવસ્થિતમાં હશે, બનીને રહેશે? એ બન્યા પછી ખબર પડે. એટલે પ્યાલો હાથમાં આવ્યો હોય તો બચાવવાનો પોઝિટિવ એફર્ટ છેલ્લી ક્ષણ સુધી રાખો, પોઝિટિવ પ્રયત્ન. એ પ્રયત્ન આપણને ખબર નથી કે ફૂટવાનો છે બચવાનો છે, માટે પોઝિટિવ પ્રયત્ન કરવાનો. સમજાયું ને? અને રિલેટિવમાં ફેરફાર આપણે એનાથી જુદા રહી શકીએ એટલું કરી શકીએ, બાકી એ ફેરફાર થઈ શકે એવું છે નહીં ખરેખર. અને તે આપણે ફક્ત આપણે બહુ બલદેવ વંચે તો એ ધ્યાન રાખજો, હા પ્યાલો ફૂટી ના જાય, સાચવ છો એવું બોલ બોલ કરીએ, પછી સાચવ્યું તો સાચવ્યું, પકડ્યું તો પકડ્યું, ફૂટ્યું તો ફૂટ્યું, તો શું બને છે જુઓ. ભાઈ શું બને છે જુઓ, રહી શકતા નથી એટલે એક સ્ટેપ ઉતરી ગયા, ભાઈ પોઝિટિવ પ્રયત્ન કરો. અને પેલી બુદ્ધિ અહંકાર છે ને એટલે ચેતવો પડે કે તું પોઝિટિવ પ્રયત્ન કરશે. પણ એને ચેતો કરીએ તો સ્ટોકમાં તો જાય જ છે, માર ખા કરે છે. એટલે એ જ ને, એ ફેરફાર થાય એવું છે નહીં. ફક્ત આપણે શું છે કે આજે દાદા નથી કહેતા, 9મી આપતાણીમાં આવે છે ને, એ કોક પેલું ધાર્યું થતું ના હોય એટલે પછી કોકનું જોયે કે જો એણે આડાઈ કરી ને એનું ધાર્યું થઈ ગયું, આપણે આડાઈ કરીશું ને તો આપણું ધાર્યું થશે. એટલે એ જોયું, એ જ્ઞાન ઉપર એને શ્રદ્ધા બેસે. એને ધાર્યું નથી થતું, એ દુઃખ હતું ને, એટલે શેમાં સુખ મળશે? તો કે આ ધાર્યું કરવામાં સુખ મળશે એવી એની બિલીફ થઈ છે, પહેલું સ્ટેપ. પછી જુએ છે કે આવું આડાઈઓ કરે ને તો આપણું ધાર્યું થઈ જાય છે, એટલે બીજું સ્ટેપ આવ્યો કે આ વાત સાચી. એટલે ઊંધાવા જ્ઞાન ઉપર એને શ્રદ્ધા બેઠી, પછી ધીમે ધીમે પરિપક્વ થાય એટલે પછી એનું જ્ઞાન ભેગું થાય કઈ રીતે આડાઈ કરવી. અને ચોથું સ્ટેપ શું? વર્તનમાં આવી નું પૂરે. આ કોઈ પણ વર્તન, આ સુખ બિલીફ જ્ઞાન વર્તન એવા સ્ટેપ છે. તો પછી આજે આ સ્ટોકનું કે જે વર્તન ચાલે છે, તો કે પેલા બિલીફ પડી છે, આમાં સુખ લાગ્યું છે, હવે આપણને આ ઉપાધિ લાગે છે, તો બિલીફ ચેન્જ કરો, આમાં મજા નથી, ઉપાધિ છે, તો હવે શું? તો કે સારી રીતે આ રીતે જીવન જીવવું છે. એટલે બિલીફ બદલાશે, ધીમે ધીમે જ્ઞાન બદલાશે, ધીમે ધીમે વર્તન બદલાશે. આ સ્ટેપ આટલા જ છે. ત્યાં સુધી તપ કરવું એ આપણું વચ્ચે આવશે કે ભાઈ આપણી સમજ બદલાઈ, પણ વર્તન પેલું ઊંધું વર્તન છે, સીધી સમજ છે, એટલે વચ્ચે તપ કર્યા કરવું પડે જાગૃતિપૂર્વક. આ તો તપ કરતાં કરતાં શું કરીએ છીએ, બે વખત મજા આવી જાય, જરાક સ્ટોકમાં પૈસા વધે ને એટલે ગાંડું થાય મગજ, મજા આવી ગઈ કે આ વખતે જે લાગે છે ને
આપણે સક્સેસ જઈએ છીએ એટલે કૂદે અને એવો પછી પછડાય. બોલો, શેરબજાર આ બધું, આ કેસીનો બેસીએ, કોઈ જુગાર બુગાર, કોઈ માણસ ક્યારેય જીતેલો નહીં. ફક્ત એક, અરે લોટરીવાળા નહીં તો આ ધંધા ચાલતા છે કે લોટરીના બધા? એ ગવર્મેન્ટ જાણે કે કોઈ જીતવાનું જ નથી, આપણે જ જીતવાના છે, પૈસા આપણા ઘેરે આવવાના જ. પણ આ લાલચ આપણી કહે ને કે દોડાય 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 કરે છે ને માર ખાય છે. એટલે આ તપ કરવાનું લખ્યું જશે એમ ને? લખ્યું તપ જ નહીં, તપથી છૂટશો. લખ્યું નહીં, તપ જ પુરુષાર્થ કરવાય. એ લખ્યું તો પેલું લખેલું છે, દોડધામ ખાવી, ખોટ ખાવી, નફા ખાવા ને ખોટ ખાવી, દુઃખ સુખ ભોગવવા, એ લખેલું છે. અને તપ કરવું એ પુરુષાર્થ છે, એ લખેલું નથી. હવે શરૂ કરશું તો વધશે આપણું. દુઃખ તો લાગતું જ નહીં, એટલે દુઃખ તો લાગતું જ નહીં, એ જ પ્રોબ્લેમ છે. જો આ બીજું સેમ્પલ મળ્યું ને તને કેતન, દુઃખ લાગતું જ નથી. એટલે હવે એને અહીંયા અહીંયા જ્ઞાન થાય છે કે આ લોકો મજા કરે છે, એટલે સાચું સુખ અહીં છે, આ રસ્તો તો ખોટો છે. આ લખે છે પ્રશ્ન એટલે અંદર પોતાની શ્રદ્ધા બદલાઈ ગઈ છે, અંદરથી ખૂંચે છે કે આ ખોટું છે, મારું છૂટતું નથી. એટલે હવે એ જીતશે એક દાડો. મારું નું હોય કરી નાખે છે એટલે ઠંડુ થઈ જાય. ના, મારા નથી. હા, એ ઠંડુ કરે છે પણ તોય એટલે ધીમે ધીમે આગળ વધશું. હજુ પૈસાનો વ્યવહાર ચોપડી વાંચવાની, એટલે કેવી રીતે મારા નથી તમને વધારે સમજાશે. અને હું કમાઉં છું કે કોઈ બીજા આધારે આવે છે એ સમજાશે. એટલે ગયા અતરમાં અણકના પૈસા લીધા હશે એનું પરિણામ છે એ બધું. હવે કયા કારણથી કયું પરિણામ આવે ખબર નહીં. એન ઇન્સિડન્ટ હેઝ સો મેની કોઝિસ. એક કોઝિસથી આ પરિણામ આવે એવું બની ના શકે. અને મેં શોક લાગે ને ત્યારે એક્સિડન્ટ કહેવાય. એક્સિડન્ટ હેઝ ટુ મેની કોઝિસ. એટલે કયા કારણથી આ પરિણામ આવ્યું ને એ આપણે શોધવા જઈશું ને ખોવાઈ જઈશું. એની કરતાં પરિણામમાં સંભાવે નિકાલ કરો, એટલે તમારું કારણે ખલાસ થઈ ગયા, પરિણામ ભોગવાઈ ગયું. હવે નવું તો કે મોક્ષ સિવાય કંઈ જોઈતું નથી, એટલે સેફ સાઈડ થઈ ગઈ. સમજાય ને? ચેતન અડાલજ કે છે, ગૌતમ બુદ્ધ ભગવાને કહ્યું છે કે સમગ્ર સંસાર દુઃખનો સાગર છે. સંસારમાંથી કંઈ મેળવવા જેવું હોય તો તે છે શૂન્યતા. આ વાક્યના દાદાના જ્ઞાનથી સમજ પાડવા વિનંતી. ગૌતમ બુદ્ધ ભગવાને કહ્યું અને તમે સમજ્યા, એ બે વચ્ચે કેટલો ડિસ્ટન્સ હશે? ઘણો ફરક છે. એ જ મુશ્કેલી છે. એ શૂન્યતા એ કોને કહેતા હશે અને આપણે સમજતા શું હશે? એટલે દાદાના જ્ઞાન પછી થોડું ખ્યાલ આવ્યો કે શૂન્યતા કઈ તરફ કહી શકાય એમ. એટલે આ મુશ્કેલી છે. આ શૂન્યતાને આ લોકો મનની શૂન્ય, વિચારોની શૂન્યતા કહે છે. પછી ઘર ને બધું ના હોય એટલે કે હું જંગલમાં જતો એટલે શૂન્યતા કહે છે. પોતપોતાની બુદ્ધિથી કલ્પનાથી શૂન્યતાને ગોઠવે છે. પહેલાં એવું જ માનવાનું હતું મારું કે બધું છોડીને જતા રહીએ તો શૂન્યતા પ્રાપ્ત થાય. પણ દાદાના જ્ઞાન લીધા પછી ખબર પડી કે સંસારમાં લઈને પણ શૂન્યતા મેળવી શકાય છે. હવે આત્મામાં સંસાર હશે ખરો? ના. હા, આત્મામાં સંસાર ના હોય એટલે આત્મામાં સંસારની શૂન્યતા કહેવાય. તમે તમે વડોદરા જાઓ તો અમદાવાદનો જડે તો કે ના, વડોદરા ચાલવા માંડે એટલે અમદાવાદ છૂટી જાય તમારો. બરાબર. હાલ કોઈ અમદાવાદમાં રહીને અમદાવાદથી છૂટવા માગે છે, કોઈ દાડો બનતું નથી. એવું સંસારમાં રહીને સંસારની શૂન્યતા નહીં બને. તમે આત્મા તરફ જાઓ તો સંસાર છૂટી જાય, સંસાર શૂન્ય છે ત્યાં. બરાબર. એટલે પ્રકૃતિ બધી ખલાસ થાય છે અને આત્મા પ્રગટ થાય છે. એટલે હવે ખરો શૂન્યતા બદલે આત્મા તરફ જવાનો રસ્તો કયો હોત ને તો આ જ પરિણામ આવત. બરાબર. પણ લોકો એમ જાણે કે સંસારને ઝીરો કરી નાખો તો પછી મેં પૈસા બેંક બેલેન્સ બધું ટ્રસ્ટમાં નાખી દે, બેરી છોકરાને છોડી દે, ભગવાન કપડાં બદલી નાખે. એટલે પણ દેહ છોડીને તો ક્યાં જવાનું હતું? અને તારી માન્યતા, મોટું ભૂત તો વળગેલું છે માન્યતાનું, એ કેવી રીતે કાઢશો? એટલે આ બધું ગૂંચવાડા છે. અને આ એ ખોટું નથી, કારણ એ અમુક ધોરણમાં 12મા ધોરણમાં આવી જ વાતો હોય. બરાબર. પછી કંટાળે પછી 13મા ધોરણ એટલે કે કોલેજના પહેલા વર્ષમાં આવશે. એવું બધું કુદરતી ડેવલપમેન્ટ હોય છે. શ્રીમદ રાજચંદ્રએ કીધું છે કે હું કોઈ અચ્છમાં નથી, હું કોઈ ગચ્છમાં નથી. તો દાદાની જે 5 આજ્ઞા છે તો એ તરફ લઈ જવા માટે મદદરૂપ થઈ શકે છે? અરે એ તરફ નહીં, એનાથી ઘણું ઊંચું લઈ જાય. આ તો હજુ ગચ્છમાં તો નથી, સદવ્યવહાર સુધી લઈ જાય. દાદા તો શુદ્ધ વ્યવહારમાં બેસાડી દીધા, શુદ્ધ નિશ્ચય અને શુદ્ધ વ્યવહાર, એટલે ઘણું આગળ છે. શું? હા. પણ આપણે આટલું સમજવાનું કે ભાઈ સંસાર પૂરો થાય ત્યાં શૂન્યતા, સંસારની શૂન્યતા તો એવી કઈ જગ્યા? તો કે આત્માનું ઉપારગટીકરણ. બરાબર. તમને આત્મ શુદ્ધાત્મા થયા કે ચેતનભાઈ બેઠા છો? ચેતનભાઈ શુદ્ધાત્મા. હા, એટલે સંસાર છૂટ્યો એટલે તમને મળી ગયું.
ગૌતમ બુદ્ધે જેટલું કહ્યું છે બધું પૂરું થઈ ગયું આપણું, બરાબર. એનાથી ઉપરનું મળ્યું, હવે આત્મજ્ઞાનથી કેવળ જ્ઞાનનો રસ્તો ખુલ્લો થઈ ગયો. અને શૂન્યતા શબ્દ બરોબર નથી, આ લોકો નહીં કે છે ને નિર્ગુણ છે આત્મા. એ દાદા ભગવાન, હા પ્રકૃતિના ગુણોથી નિર્ગુણ છે અને સ્વગુણોથી ભરપૂર્ણ છે. એ નિર્ગુણ કરવા જાય એટલે શું થાય પછી બિચારા? આ લોકો ખોટું કહ્યું નથી, સમજવામાં આપણને ઊંધું આવી જાય. કારણ ભ્રાંતિમાં રહેલો માણસ મિથ્યાત્વ બીજ છે, એટલે એને ગમે તેટલા સંકિતિના શાસ્ત્રો વાંચે ને તો મિથ્યાત્વ રૂપે જ સમજાય, એટલે મહા મુશ્કેલી છે. એટલે કે જીવતા જાગતા જ્ઞાનીને પાસે પહોંચો ને પછી શાસ્ત્રો એ શસ્ત્ર છે, આ તો પ્રગટ અગ્નિ છે, જ્ઞાનીને ગમે સમજો. જય સચ્ચિદાનંદ.